બધા ઉભા રહો. શું નામ તમારું? સંતાભાઈ પ્રભુદાસ પટેલ. સંતાભાઈ, આ કયો વિસ્તાર છે અને અહીંયા શું અત્યારે કામગીરી ચાલે? એસટી વર્કશોપની સામે પ્રભુ કૃપા સોસાયટી, મારી માલિકીની સોસાયટી હતી, એને કરાઈ ને કોમન પ્લોટમાં પરવાનગી લઈને જે બાંધકામ મળતું હતું એ અમે કરેલું હતું. એમાં યોગીને એક દુકાન અમે વેચાતી આપી દીધી, એની જોડે કોમન પ્લોટ સોસાયટીવાળાને બીજો મેં આપેલો છે, એમનો જ છે કાયદેસર. એની અંદર એણે ગેરકાયદેસર હોટલ બાંધી દીધી છે. અવર જવાનો જે રસ્તો હતો એ પણ બંધ કરી દીધો છે. આ રીતે એણે બિલકુલ ધાક ધમકીથી તમને જે ફાવે કરી લો, ખાલી નહીં કરો. આજે દબાણ કર્યું છે, દબાણ તોડવાનો વિવાદ છે. દબાણ તોડવા માટેનો અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે? અત્યારે સોસાયટીના સભ્યો અને અમે ભેગા મળીને મ્યુનિસિપાલને અમે લખાણ આપી અને કહ્યું કે સાહેબ, આ વધારાનું બાંધકામ એણે આ કર્યું છે, જે કોઈપણ સંજોગો હું તોડવાનો નથી. તમને જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જાઓ, 100 વર્ષ થશે તો હું કોર્ટમાં લડીશ. એટલે પછી મ્યુનિસિપાલમાંથી પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી, બધાના જે કાયદેસરની વિધિ થતી હોય એ વિધિ કરીને એમણે દબાણ હટાવવા માટેનો રસ્તો કર્યો. Come on, y'all.
નામ તમારું? યોગેશ કુમાર, પારુમલ, સિંધી. યોગેશભાઈ, આ અત્યારે જે બાંધકામ તોડી રહ્યા છે, ગેરકાયદેસર? કાયદેસર છે. આ તમારું જે કાયદેસર છે એમાં પતરા બાંધેલા છે, છાંયડા માટે માલિકે 20 ફૂટ લખી આપેલું છે વાપરવા માટેનું, અને નડિયાદમાં બધે પતરા મારેલા છે, બધે ઇલીગલ છે, 5 ખોટી રીતે રાજકીય દબાણથી તોડવા આવેલા છે, અને સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યા છે. હાજરમાં એવું નહીં, પતરા બધી જગ્યાએ છો, ગેરકાયદે. તમારું તો ચેક નહીં? મારું કાયદેસર છે. તમારું કાયદેસર? હા, 20 ફૂટ લખાણ મને માલિકે લખાણ આપેલું છે, એમાં અમે હવા ઉજાસ માટે કે તાપ પડતો હોય વરસાદીના બચાવ માટેના પતરા મારેલા છે. એ ખોટો દુરુપયોગ કરી રહ્યા છે, કારણ કે અમારો દાવો કોર્ટમાં છે, નગરપાલિકાને બી અરજી મળેલી છે, અને સોસાયટી વાળાને દરેક ઘરે સમન્સ મળેલું છે. વિવાદ મંદિર ખોટી રીતે બાંધી રહ્યા છે સોસાયટીમાં, ઇલીગલ છે, કોઈ બી જાતની મંજૂરી લીધેલ નથી, રૂપિયાની બી મંજૂરી લીધેલ નથી એમણે, એમની મંજૂરી લીધેલ નથી, ને તોય તોડી રહ્યા, એ તોડતા નથી મંદિર, અને મારું કાયદેસર તોડી રહ્યા છે 20 ફૂટનું લખાણ.